नमस्कार वल्लभी विद्यार्थी मित्रों, जय हिंद। अगाउना लाइव विडियो लेक्चरना माध्यमथी आपणे स्वाध्याय नंबर 7.2 मां विभाजन सूत्रनो अभ्यास कंटिन्यू चालू करी दीधेलो, जेमां आपणे विभाजन सूत्र x बराबर mx2 प्लस nx1 छेदमां m प्लस n अने ym y बराबर my2 प्लस ny1 छेदमां m प्लस n अने रिलेटेड एक एक्जाम्पल 7.2 नो आपणे जोई चूक्या छीए। ए पहेला आपणे आगळनो अभ्यास चालू करीए। दरेक विद्यार्थी मित्र कमेंट करी अने तमारी हाजरी नोंधावी देशो। विद्यार्थी मित्रों, त्यार पछी आपणे दाखला नंबर 2 थी कंटिन्यू करीए। एमां आपणने कीधुं छे कोई बे बिंदु आपेला छे एने जोड़ता रेखाखंडना त्रिभाग बिंदु। मित्रों, अहीं त्रिभाग बिंदुनो मतलब एवो थाय के ई रेखाखंडना त्रण भाग करे ने एवा बिंदु शोधवाना। हवे तमे ए विचारी शको के कोई पण रेखाखंडना त्रण भाग करवा होय तो तमारे केटला बिंदु वच्चे मूकवा पड़े? बे। हुं अहीं तमने आकृति दोरी अने समजावुं। तो धारो के मित्रों आ बिंदु A छे। अही A बिंदु ने यहां आपने आपेला छे 4 ने माइनस 1 4 ने माइनस 1। अही B बिंदु छे जेने यहां आपने आपेला छे A माइनस 2 ने माइनस 3। आना त्रिभाग बिंदु शोधो। तो मित्रों, ज्यारे त्रिभाग बिंदु दिए त्यारे आपने एवुं थाय बिंदु नथी आप्यो अने गुणोत्तर नथी आप्यो, परंतु त्रिभाग बिंदु एटले अहीं पी बिंदु अने अहीं क्यू बिंदु। अहीं बे बिंदु मूकवाथी तमे जोई शको छो मित्रों बोर्ड में के अहीं आपेल रेखाखंडना त्रण भाग थई जाय छे। एटले तमारे केटला बिंदु मेळवाना? बे। एक तो पी बिंदु अने एक अहीं आवेलुं क्यू बिंदु। बंने माटे मित्रों सेम एज सूत्र मूकवानुं। तो गुणोत्तर कयो? तो के पी जे छे ई रेखाखंड ए बी नुं एनी डाबी बाजु केटला भाग छे? एक। અને જમણી બાજુ કેટલા ભાગ છે? બે। તો P બિંદુ રેખાખંડ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે। જ્યારે Q બિંદુ છે એના યામ જ્યારે મેળવવાના થાય આપણે ત્યારે Q બિંદુ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં? તો Q ની જમણી બાજુ ભાગ કેટલા આવે? વધે 2 અને જમણી બાજુ 1 જ વધે। તો Q બિંદુ માટે ગુણોત્તર કેટલો? 2:f। તો અહીંયા મિત્રો એ શીખવાનું છે કે આ P બિંદુ માટે ગુણોત્તર છે ને 1:2 આવશે, જ્યારે આ ક્યુ બિંદુ માટે ગુણોત્તર 2:1 આવશે। એનાથી મિત્રો ઘણો બધો જવાબમાં ફરક પડશે બંને નિયમમાં જે આપણે જોઈએ। તો સૌ પ્રથમ અહીં લખશું, ધારો કે દાખલા નંબર 2, ધારો કે એ 4 માઇનસ છે અને બી માઇનસ 2 માઇનસ 3 ના ત્રિભાગ બિંદુ, એ બંને રેખાખંડ છે મિત્રો, એને બીને જોડે રેખાખંડ, એ બંનેનું ત્રિભાગ બિંદુ કોણ છે? સી અને ક્યુ। તો ના ત્રિભાગ બિંદુ પી અને ક્યુ છે। ઓકે, આપણે ધારી લીધું સૌ પ્રથમ। હવે મિત્રો, તો કે પી બિંદુના યામ માટે શું લખવું પડે? તો હું ટાઇટલ લગાવીશ, પી બિંદુ એની માટે આપણે લીટી લખીએ કે અહીં પી બિંદુ એબી રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો કે 1:2 ગુણોત્તરમાં
विभाजन करे એનો મતલબ શું થયો તો કે હવે જો હું અહીંયા મિત્રો P બિંદુને વચ્ચે મૂકી આપે તો 1:2 છે તો આવી આકૃતિ તમે ખાલી બનાવી શકો Q નો દર્શાવો અહીંયા A બિંદુ 4 માઈનસ F અહીંયા B બિંદુ અહીંયા P બિંદુ XY અને ગુણોત્તર કેટલો 1:2 વિભાજન સૂત્ર આપણી પાસે છે એ મૂકીએ મિત્રો तो x बराबर m x 2 वत्ता n x 1 छेद मा m प्लस n आज प्रमाणे y m y बराबर m y 2 प्लस n y 1 छेद मा m प्लस n अहिया मित्रो m अटले 1 मुकवाना n अटले 2 मुकवाना तो m नी जगिए 1 x2 એટલે બીજા બિંદુનો x એમ માઈનસ 2 ચોકડી લગાવવાની આમ તો માઈનસ 2 પ્લસ n એટલે 2 અને x1 એટલે પેલો બિંદુ એનો x એમ 4 છેદમાં m એટલે 1 અને n એટલે 2 સાદરૂપ આપીએ માઈનસ 2 થશે અહીંયા 4 2 ને 8 થશે છેદમાં 1 અને 2 3 8 માંથી 2 બાદ કરશો તો 6 મળે 6 ભાગ્યા 3 કરો એટલે છેદ ઉડાડતા મિત્રો આપણે 3 2 6 x બરાબર કેટલા મળશે 2 આ વાત થઈ p બિંદુના x યામની હવે p બિંદુનો y યામ મેળવીએ તો આ પ્રમાણે કિંમત મૂકવાની m એટલે 1 y2 એટલે -3 n એટલે 2 y1 એટલે પહેલા બિંદુનો y યામ -1 છેદમાં 1 વત્તા 2 એટલે કે m પ્લસ n સાદરૂપ આપી 3 એકા 3 માઈનસ 2 એકા 2 માઈનસ છેદમાં 2 અને 1 3 એટલે કે આપણને y યામ મિત્રો p બિંદુનો મળે -5 ના છેદમાં 3 આમ કહી શકીએ આપણે કે P બિંદુના યામ શું છે તો અહીંયા લખી શકાય મિત્રો P બિંદુના યામ કયા કયા તો કે x યામ 2 અને y યામ -5 ના છેદમાં 3 છે આ વાત આપણે ટોટલ કહી દી ત્રિભાગ બિંદુ નંબર 1 ત્રિભાગ બિંદુ કેટલા હોય 2 હોય તો P બિંદુ મળી ગયું હવે આપણે Q બિંદુ મેળવીએ તો Q બિંદુ માટે હવે વિભાજન પાછું કેટલા ગુણોત્તરમાં કરી જોવું પડે એના માટે હું નાની આકૃતિ ઉદાહરી અને તમને એ ટાઇટલ લગાવું પહેલા તો Q બિંદુ તો યાદ રાખજો મિત્રો કે P અને Q બિંદુ માટે બે વખત સૂત્ર એકનું એક મૂકવાનું છે હવે આપણે અહીંયા ફરી પાછા કહી શકીએ કે Q બિંદુ રેખાખંડ AB નું P બિંદુ 1:2 માં Q બિંદુ 2:1 માં તો Q બિંદુ રેખાખંડ AB નું 2:1 ગુણોત્તર માં વિભાજન કરે તો હવે આપણે A અને B રેખાખંડ ની વચ્ચે Q મૂકી અને સાદરૂપ આપીએ ફરી વખત હું નાની આકૃતિ દોરી અને અહીંયા લખી આપું જેથી કરી કિંમત મૂકવામાં તમને મજા આવે 4 અને -1 વચ્ચે Q બિંદુ અહીંયા B -2 અને -3 ગુણોત્તર 2:1 હવે તો Q બિંદુ માટે x y લખશું આપણે તો x બરાબર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n અને y આમ લખીએ Q બિંદુનો તો y બરાબર my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n આ દાખલામાં m ની જગ્યાએ 2 મૂકવાના n ની જગ્યાએ 1 મૂકવાના તો હવે m એટલે 2 x2 એટલે -2 n એટલે 1 x1 એટલે પહેલા બિંદુ માટે 4 છેદમાં 2 પ્લસ સાદરૂપ આપીએ 2 દુને -4 મળે 4 એકા પ્લસ 4 મળે છેદમાં 3 4 માંથી 4 જાય
जीरो ना छेद में त्रण एटले आपणने एक्सियम केटला जीरो मळे छे। तो मित्रों अहींया क्यू बिंदु नो एक्सियम जीरो आव्यो। वाई एम में किंमत मूकीए वाय बराबर एम एटले बे, वाय टू एटले माइनस त्रण, एन एटले एक, वाय वन एटले माइनस एक अने छेद में एम एटले बे, एन एटले एक। सदरूप आपीए त्रण गुण्या माइनस छ मळे, एक एका माइनस एक मळे, छेद में बे ने एक त्रण थाय। एटले के वाय एम आपणने मळशे माइनस सात ना छेद में त्रण। तो अहीं आपणने क्यू बिंदु ने एम पण मळी गया एटले के बीजू त्रिभाग बिंदु मळी जाय छे। तो अहीं आपणे लखी शकीए के बिंदु क्यू ना एम, बिंदु क्यू ना एम कया तो के जीरो अने माइनस सात ना छेद में त्रण छे। तो आम टोटल आखो दाखलो मित्रों बहु अगत्यनो एक्जाम्पल छे। ज्यारे त्रिभाग बिंदु नाम पड़े त्यारे पी बिंदु माटे गुणोत्तर तमारे एक जेम बे लेवानो, क्यू बिंदु माटे गुणोत्तर बे जेम एक लेवानो। आपणा ज विभाजन सूत्र मुजब बे वखत मूकीए तो आपणने पी अने क्यू बिंदु मळी जाय। दरेक विद्यार्थी मित्रों पासे शोर्ट एवो टाइम छे के तमे बीजा आ एक्जाम्पल ने तमारी नोट में लखी लखो। ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ। ત્યાર પછી સેમ આ જ રીતે રેખાખંડના ત્રિભાગ બિંદુ શોધવાનું એવું ઉદાહરણ નંબર 3 જોઈ લઈએ। ઉદાહરણ 8 સોરી તો દરેક વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 8 કે જે त्रिभाग बिंदु ना यम शोधवाना छे एना तरफ ध्यान आपसे। अपनी पास भरपूर टाइम छे मित्रों, कोर्स घणो सिलेबस नानो होवाथी आपणे हवे उदाहरण तरफ पण ध्यान केन्द्रित करी शकीए। तो अहीं आपणने जे उदाहरण नंबर 8 मां बिंदु आपेला छे ए अने बी बिंदु ना यम आ रीते छे। ए अने बी ए बिंदु ना यम रकम में आपने दीधा छे बे अने माइनस बे, अने बी बिंदु ना यम आपेला छे माइनस सात अने चार। तो एना त्रिभाग बिंदु पी अने क्यू शोधो। तो मित्रों अहीं फरी वखत आपणे
એજ પ્રમાણે લખાણ લખી શકીએ કે ધારો કે P બિંદુ જે છે એને Q એ ત્રિભાગ બિંદુ છે, ધારો કે A બિંદુ 2 અને માઇનસ 2 અને B બિંદુ માઇનસ 7 4 ના ત્રિભાગ બિંદુ P અને Q છે સૌ પ્રથમ P બિંદુ મેળવીએ. હવે આપણને ખ્યાલ જ છે કે P ગુણોત્તર P બિંદુ માટે ગુણોત્તર 1:2 આવશે અને Q બિંદુ માટે ગુણોત્તર 2:1 આવશે. એ ગુણોત્તરની મદદથી બંને બિંદુ મેળવીએ. તો અહીંયા ટાઇટલ લગાવીએ સૌ પ્રથમ P બિંદુ. મિત્ર એક લીટી લખીએ P બિંદુ રેખાખંડ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે કરે એટલે કે જો નાનો એવો ડાયાગ્રામ દોરીએ આપણે તો A અને B બિંદુ લખીએ P બિંદુ વચ્ચે મૂકી દઈએ અને ગુણોત્તર એના માટે 1:2 વિભાજન સૂત્ર લખીએ તો x બરાબર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n અને y બરાબર my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. m એટલે 1 મૂકીએ, x2 એટલે માઇનસ 7 કહેવાય B બિંદુનો એફસીએમ, n એટલે 2 અને x1 એટલે પહેલા બિંદુનો એફસીએમ 2 છેદમાં 1 પ્લસ 2 m અને n. સદરૂપ આપો તો માઇનસ 7 એકા માઇનસ 7 2 2 પ્લસ 4 છેદમાં 3 4 માંથી 7 બાદ કરો એટલે માઇનસ 3 મળે તો માઇનસ 3 છેદમાં પ્લસ 3 બંને ઉડી જશે. આપણે એફસીએમ P બિંદુનો જવાબ મળે માઇનસ 1. આ જ પ્રમાણે સાદરૂપ આપી YM મેળવો તો P બિંદુનો YM માં કિંમત m એટલે 1, y2 એટલે B બિંદુનો YM 4, n એટલે 2 અને y1 એટલે A બિંદુનો YM માઇનસ 2 છેદમાં m પ્લસ n એટલે 1 પ્લસ 2. 4 એકા 4 પ્લસ 4 કરીએ, 2 દુને 4 માઇનસ 4 કરીએ છેદમાં 1 અને 2 3 થાય. 4 માંથી 4 બાદ થશે એટલે 0 ના છેદમાં 3 અને કોઈ પણ 0 ના છેદમાં સંખ્યા હોય જવાબ મળે 0, y બરાબર 0. આમ આપણે કહી શકીએ કે P બિંદુના યામ માઇનસ 1 અને 0 મળે છે. તો અહીં ત્રિભાગ બિંદુ P ના યામ આપણને મળ્યા માઇનસ 1 અને 0. હવે મિત્રો ટાઇટલ લગાવીએ, આ જ પ્રમાણે Q બિંદુ મેળવીએ જેમાં હું ગુણોત્તર 2:1 લખીશ. તો અહીંયા Q બિંદુ માટે તો આપણે લખી શકીએ કે Q બિંદુ રેખાખંડ AB નું બે જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે. Q બિંદુ આપેલ રેખાખંડનું 2:1 વિભાજન કરે છે. QP બિંદુ 1:2. તો હવે m બરાબર 2 મૂકવાના, n બરાબર 1 મૂકવાના. ફરી વખત વિભાજન સૂત્ર લખીએ, x બરાબર
MF2 plus NF1 छेद में M plus N अने Y बराबर MY2 plus NY1 छेद में M plus N। અહીંયા નાનો ડાયાગ્રામ એવું દોરીએ તો A બિંદુ અહીંયા B બિંદુ સામેના છેડે વચ્ચે Q બિંદુ ગુણોત્તર 2:1 A બિંદુના યામ આપણી પાસે 2 માઈનસ 2 અને B બિંદુના યામ આપણી પાસે માઈનસ 7 અને 4 ફરી પાછું વિભાજન સૂત્રમાં કિંમત મૂકી અને Q બિંદુ મેળવી લઈએ તો અહીં M એટલે 2 x2 એટલે b બિંદુનો x યામ માઈનસ 7 n એટલે 1 x1 એટલે 2 કારણ કે પહેલા બિંદુનો x યામ છેદમાં 2 વત્તા 1 m પ્લસ n સાદરૂપ આપીએ તો 7 ગુને માઈનસ 14 મળે અહીંયા 2 એકા પ્લસ 2 થાય છેદમાં 2 ને 1 3 મળે 2 માંથી 14 બાદ કરો માઈનસ 12 મોટા પદની નિશાની ભાગ્યા 3 આવે છેદ ઉડે હે તો 3 ચોક ને 12 કરવાના માઈનસ 4 જવાબ મળે તો Q બિંદુનો એક કેમ માઈનસ 4 જવાબ આવશે આ જ પ્રમાણે Q બિંદુનો Y આમ મેળવીએ તો એમાં કિંમત મૂકવાની M એટલે ફરી પાછા 2 Y2 એટલે બીજા બિંદુનો Y આમ 4 N એટલે 1 y1 એટલે પહેલા બિંદુનો y m માઈનસ 2 છેદમાં m અને n 2 પ્લસ 1 લખીએ સાદરૂપ આપીએ 4 2 ને 8 પ્લસ અહીંયા મિત્રો 2 1 આ 2 પણ કેવા માઈનસ છેદમાં 2 ને 1 3 લખીએ 8 માંથી 2 બાદ કરો એટલે 6 વધે 6 ના છેદમાં 3 y આપણને મળશે 3 2 ને 6 છેદ ઉડાડીએ 2 મળે તો આપણે કહી શકીએ કે બીજો ત્રિભાગ બિંદુ Q ના યામ તો બિંદુ Q ના યામ Q માઈનસ 4 અને 2 છે તો આમ મિત્રો આપણે ટોટલી આ જે ઉદાહરણ 8 અને 7.2 નો બીજો દાખલો એ બંને ત્રિભાગ બિંદુ ઉપર આધારિત દાખલા છે જ્યારે ત્રિભાગ બિંદુ નામ પડે ત્યારે બે બિંદુ મેળવવાના બંને બિંદુ માટે ગુણોત્તર 1:2 અને 2:1 લેવાનો થાશે ઘણી વખત નવનીત અથવા તો અન્ય કોઈ સ્કૂલના સર હોય કે અહીંયા ક્યુ બિંદુ છે અને P અને B નું મધ્ય બિંદુની રીતે પણ ગણાવતા હોય છે પરંતુ આપણે બે વખત વિભાજન સૂત્ર મૂકીને જ દાખલો ગણશો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણો આ લાઈવ લેક્ચરને આપણે કમ્પ્લીટ કરશું દરેક વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ટાઈમ છે આ બિન ઉદાહરણ નંબર 8 ને તમારી નોટમાં વ્યવસ્થિત રીતે લખી લેશો
દરેક વિદ્યાર્થી મિત્રો માટે હોમવર્ક તરીકે આ બે એક્ઝામ્પલ ત્રિભાગ બિંદુના લખીને આપું છું, જે તમે દરેક તમારી નોટમાં ચોક્કસ ગણી અને મને બતાવશો. બંને દાખલા ત્રિભાગ બિંદુ શોધવાના અને જે તમારા માટે હોમવર્ક તરીકે રહેશે. બિંદુઓ માઇનસ બે આઠ અને ચાર માઇનસ ત્રણ ના ત્રિભાગ બિંદુ ના ત્રિભાગ બિંદુ શોધો. આ તમારા માટે હોમવર્ક રહેશે. અને સાથે સાથે મિત્રો બીજો એક્ઝામ્પલ લખી આપીએ તો બિંદુઓ માઇનસ નવ માઇનસ પાંચ અને અને ચાર સાત ના ત્રિભાગ બિંદુ મેળવો. તો અહીંયા દરેક વિદ્યાર્થી મિત્રો માટે આ બંને દાખલા હોમવર્ક રહેશે, જે તમે નોટમાં સારી રીતે ગણવાની ટ્રાય પણ કરશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.